વીસ ફૂટ ભરેલ દારૂગોળો તથા અન્ય અતિ જ્વલનશીલ માલસામાન ભરેલ એક એસેસ ફોર્ટ સ્ટાઇકિન બ્રિટિશ માલવાહક જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી આ આગ બુજાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના છાસઠ જવાનોએ લોક સલામતી કાજે પોતાના જાનની પરવા કર્યા વગર દેશની માલ મિલકતનું રક્ષણ કરવા પોતાની જાનનું બલિદાન આપ્યું હતું કુદરતી હોનારત અને માનવસર્જિત હોનારતોમાં લોકોના જાનમાલનું રક્ષણ કરવા પોતાના જાન ન્યોછાવર કરી પ્રાણની આહુતિ આપી ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી અનામી શહીદોની યાદમાં ભારત સરકારના આદેશથી દર વર્ષે ચૌદમી એપ્રિલને અઝ્નિસમન સેવા દિન તરીકે મનાવી અઝિસમન સેવાના તમામ નામી અનામી વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર દશરથ ગોહિલ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા ફાયરના જવાનોએ ફાયર સ્ટેશનમાં ફાયરના સાધનોને કુલહાર કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી અઝિસમન દિન તરીકેની ઉજવણી કરી હતી ચૌદ એપ્રિલ નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે મનાવવામાં આવે છે ચૌદ એપ્રિલ ઓગણીસો ચુમ્માળીસના દિવસે મુંબઈના પોર્ટ ઉપર એક શીપ જેમાં આગ લાગતા ફાયર ફાઈટર તથા અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી તેને દેશની સુરક્ષા તથા માલસામાન અને જાનહાનિ બચાવવા માટે જેમાં બ્લાસ્ટ હતા છસઠ જેટલા ફાયરમેનો તથા અધિકારીઓએ પોતાના જીવ દેશની સેવામાં સમર્પિત કર્યા હતા તેની યાદમાં આજે ચૌદ એપ્રિલને આપણે ફાયર સર્વિસ ડે તરીકે મનાવવામાં આવે છે જેમાં શોક ડે તરીકે આપણે ઉજવીએ છીએ એને શોક દિવસ તરીકે ફાયર સર્વિસ એક એવી સર્વિસ છે કે જે ચોવીસ કલાક કાર્યરત હોય છે જેમાં દરેક અધિકારી તથા ફાયરમેન તથા તમામ સ્ટાફ તેઓ પોતાના જીવના જોખમે દેશની સેવા તથા લોકોની સેવા માટે તેમજ બચાવ કાર્યમાં પોતાના જીવની પણ પરવા કર્યા વગર ચોવીસ કલાક કાર્ય કરતા હોય છે સૌથી પહેલાં તો ઘરમાં જ્યારે આગ લાગે ત્યારે કોઈ પણ સામાન કે કોઈપણ કિંમતી ચીજવસ્તુ કાઢવાને બદલે પોતાના પરિવારના સભ્યો બાળકો નાના બધા જને બહાર લઈને નીકળી જવું જોઈએ અને જો આગ નાની લાગે તો તેમની રીતે ટ્રાય કરવો જોઈએ અથવા તો સૌ પ્રથમ કંઈ પણ કર્યા વગર એકસો એક પર કોલ કરી નજીકના ફાયર સ્ટેશનમાં જાણ કરવી જોઈએ જેથી કરીને અમારા ફાયર ફાઇટર તથા અમારી ફાયર ફાઇટિંગની ગાડી ઘટના સ્થળ પર જઈ સારી કાર્યવાહી કરી શકે અને જાનમાલની હાનિ તથા કિંમતી સામાન બચાવી શકાય